जय श्री स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित एससीएस ऑनलाइन गुरुकुल में हूँ संजय बकोत्रा आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों आज आप अभ्यास करवाना छे धोरण 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે આજ નવો પાઠ એક શરૂ કરવા જઈ રહ્યા છીએ એમનું ટાઇટલ છે ભૂમિ સ્વરૂપો અને આ ભૂમિ સ્વરૂપો પાઠ આપણે ભૂગોળ વિભાગની અંદર જોવાના છીએ એટલે આ પાઠ 11મો પાઠ છે બરાબર આપણે છેલ્લે જે પાઠ જોતા હતા ઇતિહાસના પાઠ હતા અને એમાં આપણે છેલ્લે 5મો 6ઠો પાઠ જે જોયો ત્યાં પછીની આપણે આ વાત કરવાના છીએ એની અંદર વિષયાંગ આજનો આપણો છે ભૂમિ સ્વરૂપોના પ્રકારો તો આ ભૂમિ સ્વરૂપો વિશેની આપણે જાણકારી મેળવવાના છીએ થોડીક આપણે એવી પ્રાથમિક ચર્ચા કરી લઈએ કે ભૂમિ સ્વરૂપો કોને કહેવાય તો કે ભૂમિ એટલે કે જમીન બરાબર એના અલગ અલગ આપણે નામ આપી શકીએ છીએ બરાબર તો આ ભૂમિ સ્વરૂપો વિશેની આપણે વાત કરીએ તો ભૂમિ બધે જ તમે જમીન છે એ જોવો તો એ બધે જ જમીન સરખી હોતી નથી બધે ક્યાંક માટીના પ્રકારો વિશે આપણે જોઈએ કાળી માટીનું ક્યાંક જમીન હોય ક્યાંક લાલ માટી રાતી માટીની જમીન હોય બરાબર ક્યાંક ભૂખરા રંગની માટીની જમીન હોય પછી બીજી રીતે આપણે જોઈએ તો એમ પણ પ્રકાર હોય છે ક્યાંક પર્વતીય જમીન હોય છે ક્યાંક ટેકરાળ જમીન હોય છે ક્યાંક સપાટ મેદાન જોવા મળે છે તો આવી અલગ અલગ પ્રકારની જમીનો ભૂમિ જોવા મળે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ અને પાઠની અંદર આપણે વિશેષ જે ભૂમિ સ્વરૂપો છે એમની વિશે આપણે વાત કરવાની છે પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હલનચલન થતું હોય છે હવે આ આખું પૃથ્વી છે આપણું એ કઈ રીતના બનેલું છે વિદ્યાર્થી મિત્રો થોડું ઘણું તમે જાણતા હશો એના વિશે કે પૃથ્વી છે એક આપણો ગ્રહ જ છે સૂર્ય જેમ આપણે મંગળ બુધ એમ જે ગ્રહો છે એ રીતના એક પૃથ્વી પણ એક ગ્રહ જ છે પરંતુ અવકાશમાંથી આજથી લાખો વર્ષ પહેલાની જે ઘટના બની અને એ ગ્રહમાંથી છૂટો પડ્યો અને એ અગનગોળા સ્વરૂપે હતો એમાંથી ધીમે ધીમે ઠંડો થતો ગયો અને આખી પૃથ્વીનું નિર્માણ થતું ગયું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે તે જમીનના સ્વરૂપો રચે છે અને બદલે છે એટલે અમુક સમયે સમયાંતરે હલનચલનને કારણે એમાં થોડો ઘણો ફેરફાર થાય છે આવો અનુભવ પણ તમને આપણને ભૂકંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે આ હલનચલનથી ક્યાંક પર્વત ઉચ્ચ પ્રદેશ અને ફાટખીણની રચના થાય છે હવે આવું ક્યારેક જ્વાળામુખી તમે જોયો હોય ઘણા પર્વતોની આપણે વાત કરવાના છીએ કે જ્વાળામુખીથી બનતા જે પર્વતો છે એમની પણ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ કેવી રીતે બને છે તે ઉપરાંત નદી હિમનદી પવન સમુદ્રના મોજા જેવા કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ ક્રિયાઓ દ્વારા કાંપના મેદાનો ખીણો અને કોતરોની રચના થાય છે તો જેમ નદીની અંદર જમીનનું ધોવાણ થાય છે એમ કાંપના મેદાનો ખીણો અને કોતરોની રચના પણ થતી હોય છે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપો કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ એમની ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા થશે ખાસ યાદ રાખવાની છે આપણે ફરીથી એક વખત હું બોલું છું તમે પણ સાથે બોલો પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ભૂમિ સ્વરૂપ કેને કહેવાય એક ચોક્કસ ઊંચાઈ એક ચોક્કસ ઢોળાવ અને એક ચોક્કસ આકાર જે પ્રાપ્ત કરે એને ભૂમિ સ્વરૂપ કહેવાય ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો વિશે આપણે હવે ચર્ચા કરીશું પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે આકૃતિ 11.1 ની અંદર તમારે સાથે સાથે પાઠ્યપુસ્તકમાં જોવાનું છે કે કેવા જે ભૂમિ સ્વરૂપ છે એને પર્વત કહેવાય કેવો ભૂમિ સ્વરૂપ છે અને આપણે અહીંયા વાત કરી છે અલગ અલગ કે પર્વતોનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરીશું તો સૌપ્રથમ આપણે પર્વતની વાત કરવાના છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ કે પર્વત કેવું ભૂમિ સ્વરૂપ હોય તેને આપણે પર્વત કહેશું તો કે સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ જો ઊંચાઈ ધરાવતું હોય તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતા તમે આપણે ગિરનાર પર્વત જોયો હશે એ પર્વત
આપણે કઈ રીતના કહી શકીએ? તો કે દરિયાથી એટલે કે સમુદ્રથી 900 મીટર ઊંચાઈ ધરાવતું હોય, એનું શિખર છે સાંકડું હોય, તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ વાળું હોય, અને એ પર્વત એમને આપણે પર્વત કહેવાય કે જે શિખર ધરાવતું હોય, બરાબર, એમને આપણે શું કહેશું? પર્વત. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌતિક પ્રતિક્રિયા અને અંતક્રિયાથી પર્વતો બને છે. અલગ અલગ ક્રિયાઓથી પર્વત બને છે. ભૂકંપ, જ્વાળામુખી અને કુદરતી ભૌતિક ક્રિયાઓથી પર્વતનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પર્વત વિશેની વાત કરી રહ્યા છીએ. પર્વતોનો ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ છે અને બળોની અસર જોવા મળે છે. પૃથ્વી સપાટીના 26% વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર પર્વતો આવેલા છે. તો પર્વતોનું વર્ગીકરણ વિશે આપણે હવે વાત કરીએ કે કેવા કેવા પ્રકારના પર્વતો હોય છે. તો કે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગોમાં વહેંચી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ 4 વિભાગો કયા કયા છે એ આપણે પહેલા જોઈ લઈએ. ગેટ પર્વત, ખંડ પર્વત અને જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. બરાબર, સૌ પ્રથમ આપણે ગેટ પર્વત એટલે શું એ આપણે સમજીશું. મોટા ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના જે આખો તળિયે એકત્ર થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવે, દબાણ આવતા કળચલીઓ કે ગેટ પડે છે. તેના ઉદ્ભવકારણને આપણે શિખર તરીકે અને અર્ધો વળાંકને ખીણ તરીકે તળેટી સ્વરૂપે આપણે જોઈ શકાય છે. હવે ગેટ પર્વતની આપણે વાત કરી કે ભાઈ સમુદ્રના તળિયાના પ્રદેશો અથવા તો જળાશયો ના તળિયે એકત્ર થયેલા નિક્ષેપ, બરાબર, એટલે કે યાની જે આ બંનેના તળિયું હોય એમાં જે માટી રહેલી હોય છે અને જે એની જગ્યા છે એ બંને બાજુથી દબાણ આવે, એને દબાણ આવતા કળચલીઓ કે ગેડ પડે, એટલે કે ગેડ પડ્યું એટલે જગ્યા પડવી બંને વચ્ચે, તેના ઉદ્ધવકાળ તેનો ઊંધો જે ઉદ્ધવાકાર છે ને આપણે શિખર તરીકે અને અર્ધો વળાંક છે એને ખીણ કે તળેટી સ્વરૂપે આપણે જોઈ શકાય છે. એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેટ પર્વતો છે. એટલે કે કદાચ એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાઈ ગેટ પર્વત હિમાલયનો પર્વત છે, કેવા પ્રકારનો પર્વત છે? તો કેવો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? તમે પણ જવાબ આપી શકો છો. શું આવશે? ગેડ પર્વત. એ સિવાયના દુનિયાના જે પર્વતો છે એની અંદર યુરોપનો આલ્પ્સ, ઉત્તર અમેરિકાનો રોકીઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ જે દુનિયાના ગેડ પર્વતો છે. હવે આપણે વાત કરીશું ખંડ પર્વત, જે બીજો પ્રકાર છે. ભૌગોલિક બળોને લીધે બે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે. એકબીજા ભૂમિ સ્વરૂપો જે ખેંચાય છે ભૌગોલિક બળને લીધે, એટલે કે જમીનની અંદરના બળને લીધે, ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય અને વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડ પર્વત અને બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ કે બે પ્રકારના અહીંયા ભાગ પડે છે. એક તો પહેલી વાત આપણે કહી રહી કે જો તિરાડ કે ફાટ પડે તો એને ફાટકીમ કહેવાય, પરંતુ આજુબાજુનો ભાગ બેસી જાય અને જે વચ્ચેનો ભાગ છે સ્થિર રહે તો એ શું થશે? તો કે એ ખંડ પર્વતની રચના બનશે. હવે એવા પર્વતોને શું કહેવાય? તો કે આવા પર્વતોને હોસ્ટ પર્વતો પણ કહે છે. આવા પર્વતો જર્મનીમાં હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી એવા પર્વતોને હોસ્ટ પર્વતો કહે છે. ત્યાર પછી આપણે જોઈએ તો ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ તેમજ આવા જે પર્વતો છે એને ખંડ પર્વતો કહે છે. તમે જોયો હોય નીલગિરીનો પર્વત છે, વિંધ્યાચલનો પર્વત છે, સાપુતારાની અંદર સાતપુરા જે આપણે કહીએ સાપુરનું સ્થાન છે એ ત્યાં પણ કેવા પ્રકારનો પર્વત છે? ખંડ પ્રકારનો. આવા પર્વતની જે ટેકરીઓ છે એ લાંબા વિસ્તાર સુધી ફેલાયેલી હોય છે. જેમ કે આપણે વિંધ્યાચલની વાત કરી તો એ બધી પર્વત શ્રેણી ખૂબ વિશાળ છે, બરાબર. તો આવા ઉદાહરણો દ્વારા આપણે ભૂમિના સ્વરૂપો વિશે વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવી. થોડીક વાત આપણે ફરીથી દોહરાવીએ જે પ્રશ્નોત્તરી પૂછાયેલું છે એમની આપણે ચર્ચા કરીશું. એક તો ભૂમિ સ્વરૂપોના જે મુખ્ય પ્રકાર છે એ પણ પૂછાઈ શકે,
એ તો આપણે આગળ જોવાના છે, હજી બાકી છે. પરંતુ અહીંયા આપણે જોશું કે ભાઈ ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા, તો કે ભૂમિ સ્વરૂપની વ્યાખ્યા શું છે? તો કે પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યાર પછી પર્વતની વ્યાખ્યા શું છે? તો કે ભાઈ સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટર ઊંચાઈથી વધુ ઊંચાઈ ધરાવતા હોય, તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખર ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવા કુદરતી ભૌમિતિક પ્રતિક્રિયા અને અંતક્રિયાથી પર્વત બને છે. પર્વત કેવી રીતે બને છે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, પર્વતોનું વર્ગીકરણની આપણે વાત કરીએ એની પહેલા ખાલી જગ્યામાં એવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે ટેસ્ટમાં. પૃથ્વી સપાટીના 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે. કેટલા ટકા વિસ્તારમાં? 26% વિસ્તારમાં. હવે આપણે આગળ વાત કરીએ પર્વતોનું વર્ગીકરણની અંદર કેટલા ભાગ છે? 4 ભાગ પર્વતોનું વર્ગીકરણ પર પૂછાઈ શકે. કયા કયા પર્વતો છે? ગેટ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી અને અવશિષ્ટ પર્વત. એમાંના 2 પર્વત છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ, જ્વાળામુખી અને અવશિષ્ટ પર્વત. અહીંયા આપણે ગેટ પર્વત અને ખંડ પર્વતની વાત કરી. હવે આ 2નો તમને ખ્યાલ હોવો જોઈએ કે ગેટ પર્વત કેવી રીતે બને. તો કે સમુદ્રના તળિયાના કે જળાશયના તળિયાના ભાગને એકત્ર થયેલા નિક્ષેપ હોય, જે વધારાની માટીનો ભાગ હોય, એથી દબાણ આવતા શું થાય? તો કે કળચ લેવો પડે અને એમાંથી ગેટ પડે છે. તેના ઉર્ધ્વકાળને આપણે શિખર તરીકે ઓળખીએ છીએ અને અર્ધકાળ છે એને ખીણ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે ગેટ પર્વતનું નિર્માણ થાય છે. ગેટ પર્વત ક્યાં ક્યાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો? તો એશિયામાં જોઈએ તો હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકાની અંદર રોકીઝ અને દક્ષિણ અમેરિકાની અંદર આપણે વાત કરીએ તો એન્ડીઝ છે, ગેટ પર્વતોના ઉદાહરણ છે. ખંડ પર્વત છે, ભૌગોલિક બળોને લીધે બે ભૂમિ સ્વરૂપ પર ખેંચબળ લાગે છે, ખેંચાણ બળ એમને લીધે બંને નિર્માણ પામે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. તેથી આ છે ખંડ પર્વતનું નિર્માણ થાય છે અને ફાટ ખીણ પણ રચાય છે. તો આવા પર્વતો જર્મની અંદર ઓર્સ પર્વત એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાર પછી આપણે ભારતના પર્વતોની અંદર વાત કરીએ તો નીલગિરી, સાતપુડા, વિધ્યાંચલ પર્વત એ ખાસ યાદ રાખજો, એ પણ પૂછાઈ શકે એવું છે. અને આજનું લેસન હવે આપણે વિદ્યાર્થી મિત્રો નોંધી લેશું. આજનું હોમવર્ક છે ભૂમિ સ્વરૂપોના મુખ્ય પ્રકારો લખો, પેજ નંબર 63 અને 64. વિદ્યાર્થી મિત્રો હવે દરેક વિદ્યાર્થીએ ફરજિયાત ગ્રુપની અંદર એક આપણે બુક બનાવી લેવાની છે, સામાજિક વિજ્ઞાનની અને એક વિજ્ઞાનની બુક. વિજ્ઞાનના ચોપડાની અંદર આપણે અને સામાજિક વિજ્ઞાનના ચોપડાની અંદર આપણે દરરોજ રેગ્યુલર લેસન કરીશું. એને સરસ રીતે પીડીએફ બનાવી અને એ પીડીએફને આપણે સ્કેન કરી અને એ ફાઇલ સેન્ડ ગ્રુપની અંદર કરવાની છે. એની સાથે સાથે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ફાઇલમાં જે દિવસનું લેસન હોય એ દિવસની તારીખ, તમારું નામ અને ધોરણ ફરજિયાત છે નીચે પીડીએફ મોકલી અને નીચે લખી નાખવું, જેથી દરેક શિક્ષકોને તમારું હોમવર્ક મળી રહે અને એમને જોવામાં સરળતા રહે. અને વિદ્યાર્થી મિત્રો આપણે વ્યવસ્થિત રીતના લેસન કરીશું બરોબર, અને જે કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. અને થોડાક દિવસોની અંદર આપણે આ જે યુનિટ ટેસ્ટનું પણ આયોજન કરવાનું છે એની માહિતી આપણે મીટિંગની અંદર જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચર સુધી આપ સર્વને હેતથી જય શ્રી સ્વામિનારાયણ.